होय राम। हेलो यूट्यूबर फैमिली, कैसे हो सब ने? गुड मॉर्निंग, जय श्री कृष्ण। क्या करती मत चंचड़ी गई मारा ऊपर? अरे काल रात्र दे धम दबा धम तो कर मस्ती करी सब। बारी पगल के नुजी नहीं हाड़ा गया। हां हाड़ा गया। ओय राम, चलो उतरो उतर। साबू रही गयो। हाँ साबू रही गयो। दोनों साफ कर दो बेटा, साफ करना। जाओ हुआ थे ना भाई का। अने कल ना व्लॉग में अंजना काकी फैमिली आया था, बहुत मजा आई। थैंक यू सो मच, वीडियो में आया छो तो अपना घरे पर पधारो, मोस्ट वेलकम। हमें तुम्हारो स्वागत करिए। शू कहो मम्मी? आओ 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 अमारे घरे आओ, મહેસાણા બાજુ આવો તો ચોક્કસ થી આવજો અમારા ઘરે। અને પોપટભાઈ ફાઉન્ડેશન નું અત્યારે એક સ્લેબ બનાવી રહ્યા છે કે આશ્રમ બનાવી રહ્યા છે, તો કાલે મારા મિત્ર મને રીલ્સ મોકલી કે સરવે જોરા રીલ્સ તમે જો, તમે રીલ્સ જોઈ તો સારું લોકો કઈક આશ્રમ બનાવી રહ્યા છે, તેમને કઈ ફંડ ની જરૂરત છે। તો મેં કાલે થોડું ઘણું ફંડ નાખ્યું, જે નાખ્યું એ 10 ગણું પાછું આવ્યું છે। એટલે હું તો બધાના દિલ ખોલીને કહું છું કે ગુજરાત જે પોપટભાઈ ફાઉન્ડેશન જે હાલ જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે, તે બધા જેટલા આપણા સબસ્ક્રાઈબર છે, ફૂન લઈને તો ફૂનની પાખડી પણ તમે એમાં ગૂગલ પે ફોનપે જે કરવું હોય 10 રૂપિયાથી મારીને જેટલી આપણી કેપેસિટી હોય એટલું તમે દાન કરી શકો છો, અને જેટલું બી કરશો 10 ગણું ભગવાન તમને આપશે સામે ચાલીને, એ હું દિલથી કહું છું। એટલે જેવા આવા વ્યક્તિ જ્યારે સેવા કરતા હોય ને, તેમાં આપણે ફૂલને તો ફૂલની પાકડી ડોનેશન આપવું જોઈએ, ખૂબ સારું એવું સેવા કામ કરે છે। બબુ તારે એ પગ છે કમુક જોજો, આપણ ચાલે છો તું પગ ઊંચા કરે આનંદ છે, મો બી પગ ઊંચા કરીને ચાલો। તોડી દીધું લ્યો, હજુ નાવા ધોવાનું બાકી છે ગુંદા બેટા, ચલો નીની કરીએ, ચલો આવી જશે, ચલો નીની કરાવ, તોડી દીધું ચલો બધું બોલાય એમને બગાડીશ તો, ચલ ના નીની કરાવ, ચલો ચલો નીની કરાવી। આને કોઈ દરેક છંછેડવાની ને છંછેડે ને તો એક આઈ કાઈ થઈ જતી હોય છે। મનો કરવા આવે મને ગિફ્ટ આપી દેવો છે, બોલો બટાકા સસ્તા છે 50 ના 1.5 કિલો, ડુંગળી સસ્તી છે 50 ને 1.5 કિલો, ફ્રૂટ જેવું ફ્રૂટ મોંઘું 80 રૂપિયાનું 500 તો સફરજન લાઈન આપીને કોઈ કદર નહી, બોલો બબુ હજ હા માર્યા કરશો। કાલે હેત થોડોક રડ્યો હતો તો કાલે ધનવી જોઈ ગઈ એવી વાલી કરે, આમ આમ કરે સાહેબ મારે તો રિશ્તેદાર આવશો એ કે શું પ્રેમ કરે, ચૂપ ભાઈ ચૂપ, એટલે એને ના હેરાન કરશો બાપા, તમે પડું થઈ ગયું છે એને હેરાન ના કરશો, ચાલો જો આમ જો તમે શીખવાડું જો આમ એને બતાવી દીધું આમ કર। હા ઠીક આવી જો, આજે આ ક્યાં બેઠી, કેવું છે તેનું મસ્ત ના
ના કડી નહીં કોબી બટાકાનું શાક દાળ ભાત આજે ભાવસ લઈને આવ્યો છે સેવ ખમણી ઢોકળા છે ખમણ છે સલાડ ને ચટણી ધનુ મને આપે આપને મને હા આવી જા ધનુ બે મસ્ત આવી ખવડાય ને રાજી થાય ખવડાય ને રાજી થાય અમે એને કીધું નહીં ધનવી સામે ચાલીને ડિશ લઈને ગઈ કે ભાઈ લે ખા જો આ હાથમાં લે ભાઈ નજીક તો આય શું ભૂલી ગઈ તી ક્યાં ગયો દો ડમરું મમ્મી ખાઈ ગઈ તને હું શું આવ્યું જો હોમવર્ક ચાલી રહ્યું છે અને ધનવી પણ હું એકો કરવાનો જો આ એકો જ કરવા બેસશે આવા આવા દ એ આલી આલી હોઈ જાય ને ચલો હવે આ રહ્યું હોમવર્ક પૂરું કરવાનું છે કયું પેજ નંબર 12 કીધું ને તો એ મૂક ને બાપા આને તો હોમવર્ક કરવા બહુ જોવે છે હા ચલ હોમવર્ક ચાલુ છે કાતર કેમ છે કાતર કાતર આમ પ્લેન કે છે પ્લેન પ્લેન અને ખુરશી ખુરશી ક્યાં અને બકી ક્યાં બકી બકરી પછી ચકલી ક્યાં ચકી પીપીઆઈ ચલો પેલા પણ દોડજે ચલી ચલી દોડો દોડો જય શ્રી કૃષ્ણ સૌને મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે આજે શું ચાઇનીઝ પોકેટ બનાવીશું બધું વેજ પોકેટ બનાવીશું એટલે બધું જે મટીરિયલ બધું બનાવ્યું છે કાપ્યું છે પછી હું બતાવું પહેલાં લોટની જે આપણે રોટલી બની પોકેટ બનાવતી હું તમને રેસીપી શેર કરું આની અંદર મીઠું અને બે પરી તેલ નાખી અને નરમ બહુ કઠણ નહીં બહુ નરમ નહીં એ રીતે લોટ બાંધી અને આ રીતે આપણે રોટલી શેકી લેવાની છે રોટલીને ફૂલવવાની છે એટલે અંદરથી શું ફૂલશે એટલે અંદરની આપણે એનામાં પોકેટ ભરવાના છે સરસ રીતે આપણે એને શેકી લઈશું આપણે બધી રોટલીઓ પોકેટ શેકી લઈશું આ છેલ્લી જે પાંચ બનાવી છે બધાને એક એક બે બે ખાસ એક રોટલીમાંથી બે પોકેટ થશે બે ખાશે ને તો એ સાંજ પડે પેટ ભરાઈ જાય એટલે વધારે ખોટું બગાડ નહીં કરવાનું થોડુંક જ લોટ બાંધવાનું અને સ્ટફિંગ કરીને મૂકવાનું પોકેટો જે છે એ તૈયાર થઈ ગયા છે અડધું મેં ઘી તેલ લીધું છે અને અડધું ઘી લીધું છે તમારી પાસે બટર પડ્યું હોય તો બટરનો ઉપયોગ કરી શકો છો આજે મારી પાસે બટર નહોતું તો મેં એનો ઉપયોગ નથી કર્યો એટલે ઘી અને તેલમાં આપણે ઉપયોગ કરીશું હું જે જે વસ્તુ બધી સુધારી છે તમને બતાવી દઉં ગાજર બીટ ડુંગળી કોબી ડુંગળી અને કેપ્સિકમ આ બે લીલા મરચાં છે અને લસણ છે એના કટરમાં ક્રશ કરી લીધા છે આ મકાઈ છે અને પનીર જો હોમમેડ પનીર છે ઘરે આપણે પનીર બનાવીને નાના નાના કટકા કરી મકાઈને બાફી લીધી છે એમાં સહેજ મરચું મીઠું અને તેલ નાખી અને મેરિનેટ કરીને મૂકેલું છે હવે આપણું તેલને ઘી થઈ જાય એટલે એના અંદર આપણે લસણ અને લીલા મરચાં નાખી દઈશું આપણે આ બધું સ્ટેપ બાય સ્ટેપ નાખીશું લીલા મરચાં લસણ નાખ્યું હવે ડુંગળી જે સુધારીને મૂકી છે તે નાખીએ કેપ્સિકમ ગાજર ગેસ આપણે થોડો ધીરો કરીશું બીટ બધું આપણાને શરીરને પોષક તત્વ મળે એવું જ બધી વસ્તુ આપણે ઉપયોગ કરેલી છે એટલે સાંજના ટાઈમે આપણને કશું નડે નહીં અને બાળકો સબ્જી આવી રીતે ખાતા ના હોય તો આ રીતે બનાવીને આપવાથી એ લોકોને કંઈક યુનિક લાગે અને ખાઈ જ લે અને આ તમે રાતના કરીને મૂકો ખાલી ડુંગળી નહીં નાખવાની ડુંગળી નાખવાથી શું કે અંદર સ્મેલ બેસી જાય ખાલી ડુંગળી નહીં નાખવાની બાકી બધી સબ્જી સોતે કરીને મૂકી દો સવારમાં ડુંગળી નાખે તો ચાલે
આની અંદર મિક્સ હબ છે, કેપ્સ પેલા ચીલી ફ્લેક્સ અને મેગીનો મસાલો એ નાખી સ્વાદ પ્રમાણે થોડુંક આપણે મીઠું નાખીશું, કારણ કે જે બધા સોસ નાખવાના છે તેના અંદર પણ આ બધું આવવાનું છે. પહેલાં એક વખત આને બધું હલાવી લઈએ. આજે આપણે મકાઈ અને પનીરનું કરેલું છે તપી મેળીને કરેલું, એ પણ અંદર નાખી દઈએ એટલું સરસ મિક્સ થઈ જાય. અને કોબી ને ગાજર ને એ બધું તો પડ્યું જ હોય આપણા ઘરમાં, રોજ સલાડ બનાવીને ખાતા હોય એટલે એટલે ઘરમાં આપણે બનાવીએ તો પોષક તત્વો પણ જળવાઈ રહે અને ચોખ્ખું અને સસ્તું પડે આપણા. હા પણ આપણા ઘરમાં બધા સોસ પડ્યા હોય તો આ બધું પોસિબલ થઈ શકે છે. થોડું સોતે થઈ ગયું છે, આપણે જે પડ્યા છે સોસ હવે હું પહેલાં મોબાઈલ પકડીને, કારણ કે બોટલમાંથી નીકળી નહીં કે નીકળશે તો ઠીક છે, કોશિશ કરું છું. બીજી મેવાની પણ મેં નાખી દીધી છે, હવે આ બધી વસ્તુ આપણે આના અંદર મિક્સ કરી લેવાની એટલે આપણું સ્ટફિંગ તૈયાર. ક્યારેક ક્યારેક મગજ આપણે ક્યાં હોય છે અને આપણું મગજ ક્યાંક હોય છે. મેં તમને બધું બતાવી અને મને એમ થયું કે મેં ગેસ બંધ કરી દીધો એટલે મેં કોઈ થોડું કાચું પાકું હશે તો ચાલશે, ગેસ ચાલુ ને ચાલુ જ હતો. રુચિતા રસોડામાં આવી તો મને કે મમ્મી ગેસ કેમ ચાલુ છે, મને એવું થયું કે હું ગેસ બંધ કરીને આવી. ક્યારેક ક્યારેક એટલે ટેસ્ટો સારો આવે છે, પણ આને થોડું કંચી રાખવાનું, પણ હવે બહુ પાકી ગયું. હવે એવું આપણે સ્ટફિંગ ભરી અને કરી લઈશું. તમને એમ થશે કે માસીએ બતાવ્યું હતું ક્રંચી અને આ શાક જેવું કેમ થઈ ગયું, પણ ક્યારેક ક્યારેક આપણા ગૃહિણીનું મગજ ક્યાંક અલગ દોડી જતું હોય છે, મગજ આજે કામ નથી કરતું. સ્ટફિંગનું મેં આજે એક પીઝા જેવું બનાવ્યું, જે પહેલાં આપણે પોકેટ મૂક્યા હતા એને આપણે શેકી લઈએ, ગેસ થોડો ધીરો કરીએ. બટર તેલ જે હોય તેનાથી આપણે થોડું પકડીએ. જ્યાં રોટલી બનાવી એને બધું મસાલો ભરી અને આવી રીતે પછી શેકી લેવાનો અને ઉપર ચીઝ નાખી દેવાનું એટલે આપણા પોકેટ તૈયાર. મને કોઈ થાક ના લાગે, પગે લાગે આજનો દાગ એવું છે. લેહતાર પગ ઊંચો કર્યો લે, મારા મોજામાં કદી વાસ ના આવે, ઉપવાસ મારો જલસા કામ કરે છે. હે ઉપવાસ મારો ગામ આખું ગામ જલસા કરશો. લ્યો ભાઈ ના ભાઈ ના, એમાં શું કરી, ચલો 9 વાગ્યા છે, આ લોકો જમી લીધું હશે. હા મારું મૂકી દો, હું મોડા ખાઈશ. ધનુ તારે બાબા બતાવજે, તારે બાબા બતાવતો એ જે બેસો ની સ્ટાઇલ જોરદાર છો, બહુ ગમો મને. એક બાજુ મસાલો તૈયાર કર્યો છું, આર્યુ કાશ્મીરી લાલ મરચું, દરેલી ખાંડ અને જરી મીઠું મસાલો મિક્સ કરીને એના પર લગાવવાનું. શું છે તમે, તને નથી હલવાનું, નહીં આપવાનું તને, નહીં આપવાનું, નહીં આપવું તને. આ તો નીચે ઉતર, ચાલ. શું છે આર્યું,
ચોકોસ નહીં કેળોસ કેળોસ કહેવાય ખાવું તા હા ચોકસ હા ચોકો તારું ચોકસ કેવું છે આ ચોકસ મમ્મી જો આ ચોકસ ના ક્યાં કેળોસ કહેવાય લે જો આ તો મમ્મી તીખું ચાટે છો આ દૂધ પી લે તો નહીં આવે ચલો વેપાર રેડી અને દૂધ કેળા આપણે બધા એટલે તું એ કૂદવું તારે કૂદવાનું પણ જમ્પિંગ કરવું છે યાદ આવ્યું છે જો જો આ બોલાવા ગઈ જો આ બોલાવા ગઈ જો 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 છે કે લહેર ઉપર મસ્તી એક કોમેન્ટ આવી છે કે માસી વઘારમાં અજમો અને રાઈ કેમ નથી નાખતા મેં છે ને પહેલાં તેલ મૂકી દઉં પછી રઈ અંદર નાખી દીધેલી હોય અને પછી મારો વિડીયો ચાલુ થઈ જાય એટલે હું તમને બોલી દઉં કે મારો તેલ ચાર પરી મૂકેલું મારે તમને ખબર છે મારા શાકમાં ચાર પરીથી હું વધારે પાંચમું પરી નાખતી નહીં તો મારું તેલ તળી આવે એટલે સારું જ શાક થાય અને રઈ મેં નાખી દીધેલી હોય એટલે તમને દેખાતી નહીં મેં બોલી દઉં કે ચાર પરી તેલ નાખ્યું અંદર રઈ નાખી અને આદુ લસણ મરચાં કે વાટવાનો હોય અને વાટી જવું અને વિડીયો ચાલુ થઈ જાય એટલે મને મોડું થઈ જાય ગેસ ચાલુ થઈ જાય એટલે તમને દેખાય નહીં બાકી અજમો તો અજમો રુચિતાને ભાવતો નહીં હું શાક બનાવું ને અમને બધાને અજમો ભાવે જો અજમો નાખ્યો હોય તો એ શાક નહીં ખાતી પછી બધા આપણે ખાવા બેઠા હોય ને એકજણા ના ખાય નિહાકા નાખે એટલે આપણે ના ખાવ નાખવું તો ચાલે બધાને ગમે એવું કામ કરવું નિલેશ ત્રિવેદી લખી રહ્યા છે આદુવાળી ચા પીવાની મજા આવે છે પણ વધુ આદુ પીવાથી એસિડિટીને તકલીફ થાય છે પણ એટલે મેં તમને કીધું ને કે અમે અત્યાર સુધી આદુવાળી ચા પીધી પણ આ જે ચાનો મસાલો બનાવે ને એકદમ ટેસ્ટી અને ખૂબ સારું લાગે છે કદાચ તમે સવારે કદાચ પીવાની ઈચ્છા હોય તો તમે કદાચ પી શકો મતલબ માપનું આદુ નાખવાનું કારણ કે માપનું નાખેલું હોય ને તો તમને કદી તકલીફ ના પડે આદુનો ઉપયોગ તો તમે આદુવાળી ચા પીઓ ને તેની સાથે થોડો ઘણો નાસ્તો કરશો ને તો એસિડિટી નહીં થાય અમે પણ અત્યાર સુધી આદુવાળી જ ચા પીતા હતા અમને એસિડિટી નથી થતી પણ સાથે અમે રોટલી ગાંઠિયા એવો અમારો નાસ્તો સવારમાં હોય એટલે આપણને નુકસાન ના કરે ખાલી વિશાલ નતો કરતો હું નાસ્તો કરતો નથી સવારે આ એકલી ચા ભૂખ્યા પેટે જઉં અને 12 વાગ્યા ઇડલી તો હું ખાતો જ નથી અને બટાકા વાળા અને કાંદા વાળા ખાઉં કારણ આગળ બહુ ઓછું મળે છે મારું જે ફેવરેટ છે એ મેદુ વડા લાઈવ ક્યારે આવશો બસ શોર્ટ ટાઈમ આપણે ગોઠવીએ કદાચ જો પોસિબલ થતું તો આ સન્ડે આપણે લાઈવ આવવાનો પ્રયત્ન કરીએ અને કદાચ આ વખત મારી ગણતરી એવી છે કે આ વખતે ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ આવીએ હું ખાસ ઇન્સ્ટાગ્રામનો યુઝ નથી કરતો તો પણ છતાં આપણે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીએ જેથી કે મારા ફોલોવર વધે નો વિડીયો બનાવું જો હું કેવી ચાલુ જોયું જો આજે છે ને ઘણા બધા આજે હું છે ને કોમેન્ટ છે ને થોડી નીચેથી ઉપર લઈ રહ્યો છું આજે અમે પોકેટ બન્યા પણ અમારું એક અમારો એક કોમેન્ટ થઈ ગઈ હવે તમે જોશો તો તમને પણ કદાચ હસો આવશે કારણ કે અમે અખતરો કર્યો પણ અમારા ઉપર જ અમે અખતરો કર્યો પણ તો વિડીયો બનાવ્યો કે અમે બનાવ્યો પણ અમારાથી કેવું થયું પહેલી વાત કે જે અમે રોટલી બનાવી ને જે મેં બીજાની એ પોકેટ જોયું હતું ને તો એમના બે પડ સરખા હતા ને આપણે જે બનાવીને તે રોટલી ટાઈપ થયું એટલે રોટલીમાં શું થયું નીચેનું જાડું રહ્યું અને ઉપર જે આપણે રોટલી ફૂલે એટલે ઉપરનો પર પાતળું રહ્યું એટલે ઉપર જો મસાલો ભરીએ તો પેલું લીલું લીલું હોય એટલે પૂછું થઈ જાય
એના માટે જો હવે આપણે તમારા માટે જો હું બતાવું છું કે આપણે જે હવે પોકેટ હવે રોટલી બનાવીએ ને તો એના જે આપણે ડબલ પરની રોટલી બનાવીને એવા એક ગુલ્લાઓ નહીં કરવાના, ડબલ ગુલ્લા કરવાના. ડબલ ગુલ્લા કરી અને વચ્ચે તેલ અને સહેજ લોટ નાખી અને પછી સરખી વણી નાખવાની અને એ તમારે ઉપર નીચે બેઉ સરખી થાય અને જ્યારે તમે કટિંગ કરો ને તો બંને ઉપર સરખા રહે, ચાહે પાતળા એક બાજુ પાતળું ને એક બાજુ જાડું નહીં થાય. મારી મિસ્ટેક થઈ તમારી મિસ્ટેક ના થાય એટલે સુધારી લેજો. બનાવ્યું તો હું એવું મેં મસ્ત બનાવ્યું, એમાં આજે મારું દિમાગ કામ નહોતું કરતું એટલે મેં બનાવીને મને યાદ જ ના રહ્યું કે મેં ગેસ બંધ જ નહીં કર્યો. મને એવું થયું કે ક્રન્ચી થયું છે એટલે મેં કદાચ આવી આ બાજુ તો બંધ કરીને આવી હશે તો જોયું તો ગેસ ચાલુ. પછી રોજે તો રસોડામાં થઈ તો મને કહે મમ્મી તમે ગેસ ચાલુ રાખ્યો, મેં કીધું હું તો ભૂલી ગઈ તો તું થઈ ગયું લોચો. લોચો કે બળી ગયું હતું? ના બળી નહીં ગયું, મસ્ત ક્રિસ્પી થઈ ગયું પણ જે ક્રન્ચી રાખવાનું હતું તેની સબ્જી થઈ ગઈ. એટલે આજે મારું મગજ કામ નહોતું કરતું. મગજ ક્યાંક હતું અને હું ક્યાંક હતી. પૂનમ પટેલ લખી રહ્યા છે વિશાલભાઈ તમારી યુટ્યુબ માંથી કેટલું કમાવો છો અમારે નથી જાણવું, ઇન્કમ ના પૂછાય, તમે જે કમાતા હો બી હેપી ફોર યુ, એન્જોય યોર લાઈફ, મોજ કરો, તમારે આટલું સરસ ફેમિલી છે પછી બીજું શું જોઈએ. થેન્ક યુ સો મચ. આજે ઘણા બધા લોકોએ સારી સારી કોમેન્ટ કરી છે. અરુણભાઈ બી સારું એવું લખ્યું હતું વિશાલભાઈ જયારે સંબંધ જાળવવાની વાત આવે ને ત્યારે પૈસા ગૌણ બની જાય છે, તમારા પરિવારનો સ્નેહ અમારા ઉપર જળવાઈ રહે એ જ ઘણું છે, હજુ પણ આગળ પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ અરુણભાઈ. પૂનમબેન થેન્ક યુ સો મચ. આજે બે કોમેન્ટ આવી છે. લાઈવ માસી લાઈવ આવો માસી, સન્ડે ગોઠવીએ, સન્ડે ઘણા ટાઈમથી આપણે લાઈવ નથી કર્યું. આરએસ બધા ઉદયપુર ગયા હતા ત્યારે પણ અમે લાઈવ આવ્યા હતા. છે પછી ભક્તિબેન લખી રહ્યા છે સંબંધ બહુ મોટી વસ્તુ છે, યુટ્યુબ પર ઇન્કમ આવે છે, અમારે કોઈ જાણવી નથી, બસ તમારા ફેમિલી બહુ પ્રેમાળ છે, રોજ વિડીયો જોઈએ છે એટલે મજા આવે છે. થેન્ક યુ સો મચ. બસ આપણે આ જ કમાયા છીએ બસ, અને આવનારા સમય પણ આ જ કમાવાનું છે. બસ આવો નાવો પ્રેમ આપતા રહો. થેન્ક યુ સો મચ સૌને. ચાલો જાની આનંદ થશે કે તમે યુટ્યુબ મહેનત જાની કોઈ પરફેક્ટ ફિગર. ઓકે અલકા શાહનો જન્મદિવસ છે 16/7, આજે છે 13 તારીખ. અલકાબેન છે ને તમે 15 તારીખે ખાસ કોમેન્ટ કરજો, નકર ભાઈ કોમેન્ટ ઉપરથી જતી રહેશે, એ તમે તમારો બર્થડે વિશ નહીં કરી શકું હું, તમે નાખો તો ગરમ પડે અને ઓકે તમે વઘારમાં નાખો તો ગરમ પડે અને કાચું રસ પીવો તો કોઈ નુકસાન નથી થતું, આયુર્વેદિકમાં લખેલું છે, આદુની વાત છે. આદુમાં તમારે કાચો રસ કાઢવાનો અને જો તમને ગળામાં ખરાશ થતી હોય તો તમે મધ સાથે એને લઈ શકો છો, એટલે ગળામાં કફ થઈ ગયો છૂટો ના પડતો, નાના બાળકોને પણ આપણે આદુનો રસ કાઢી અને 2 ટીપા જેવા આદુનો રસ અને મધ સાથે આપણે નાના બાળકને પણ 1 થી 5 વર્ષના બાળકને આપો તો પણ તરત એને ગળ, કારણ કે દવા પીવામાં ક્યારે ઘણા છોકરાઓ ચોર હોય છે બીતા નહીં, એમને પીવાનો દવા ગમતી નહીં હોતી, એટલે આદુનો રસ અને 2 ટીપા મધ બે મિક્સ કરીને આપો તો ગળામાં ખરાશ ખાંસી કફમાં ખૂબ રાહત, મોટાને રાહત થતી નાનાને પણ રાહત થતી હોય છે. એ હવે આ ચોમાસું શિયાળામાં આદુ હવે સસ્તું પણ થઈ જશે અને એના ફાયદા પણ સારા રહેશે. બસ આદુ પીતા રહેજો. ના ના હવે તો શું કે પંખાની હવા ખાઈશું તોય ગળામાં થશે, જો કદાચ રાત્રે કદાચ ઘીવાળું ખાશો તોય તમને ગળામાં કણકણ થશે. હવે ઋતુ બદલાશે એમ આપણા શરીરમાં ફેરફાર, રાત્રે વેફર જેવું ખાધું હોય તળ તળ તોય થશે, તોય થશે, કોઈ થશે એટલે આ બોલવાનું રહી ગયું એટલે કઈ યાદ કરાય દીધું, તોય થશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસીની સાથે, ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે 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 રાધે.